નીચેના નામ આપો. સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ તો કે કળસપર્ણ. વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર અથવા ભેજવાળી જમીનમાં ઉગતી છત્રી જેવી કે ડાઘાયુક્ત પોચી રચના મશરૂમ. હરિત દ્રવ્ય ધરાવતું વનસ્પતિનું અંગ કયું છે? પર્ણ. કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ કળસપર્ણ. હરિત દ્રવ્ય ધરાવતું લીલ અને ફૂગ સાથે જોવા મળતું હોય તે સજીવ લાઇકેન. જે છિદ્રો દ્વારા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે તે છિદ્ર એટલે હરિત દ્રવ્ય. જે વૃક્ષ પર વનસ્પતિ આરોહણ કરી પોષણ મેળવે છે તેવું વૃક્ષ યજમાન. જે વનસ્પતિ સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તે ક્રિયા એટલે સ્વાવલંબી પોષણ. મૃત અથવા છડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તે પોષણ એટલે મૃતપોષી પોષણ. જે સજીવો મૃતપોજી મૃતોપજીવી પોષણ ધરાવે છે તે એટલે મૃતોપજીવી. જોડકા જોડો. ચીકુનું ઝાડ તો સ્વયંપોષી, અમરવેલ પરોપજીવી, બ્રેડ પર ફ્રૂગ મૃતોપજીવી, કળસપર્ણ વનસ્પતિ તો કે કીટાહારી અને હરણ તો પરાવલંબી. એવા જ બીજા જોડકા છે રાઇઝોબિયમ બેક્ટેરિયા તો નાઇટ્રોજન, લીલની સામે હરિત દ્રવ્ય, છાણિયું ખાતર, ફોસ્ફરસ ઉર્જાનો અદિત્ય સ્ત્રોત એટલે સૂર્ય, લાઇકેન તો કે ફૂગ અને લીલ. પ્રકાશ સંશ્લેષણની સામે આવશે કાર્બન ડાયોક્સાઇડ, સહજીવનની સામે આવશે સહભાગિતા, પોષક તત્વોની સામે આવશે આહારના ઘટકો, ચણાની સામે આવશે રાઇઝોબિયમ. પ્રશ્નનો જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે, આ એની અધ્યયન નિષ્પતિ છે. માગ્યા મુજબ જવાબ લખો. જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી ગયું છે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તમે શું કરશો? છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખશો અથવા મગ ચણા જેવા કઠોળોનું વાવેતર બે વર્ષે એકાદ વખત કરીશું? જે પર્ણોનો રંગ લીલા નથી તે પર્ણો ખોરાક કેવી રીતે બનાવતા હશે? બીજી વનસ્પતિ અથવા કીટકોનો સહારો લઈને જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવતા હશે? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમયુક્ત રાસાયણિક ખાતર અથવા છાણિયો ખાતર નાખવાથી પાકની ફેરબદલી કરવાથી જમીનમાં પોષક તત્વો આવતા રહે છે? આપણા ઘરમાં પડેલા ખોરાક પર ફૂગ ન થાય તે માટે આપણે શું કરીએ છીએ? તો કે ખોરાકને શુષ્ક વાતાવરણમાં રાખીએ છીએ. વનસ્પતિની પોતાના ખોરાક બનાવવાની સમગ્ર પ્રક્રિયા શા માટે દિવસે થાય છે? કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ સૂર્યપ્રકાશ મળે છે અને આ રીતે દિવસે જ સૂર્યનો પ્રકાશ હોય આ પ્રકાશ સંશ્લેષણની ખોરાક બનાવવાની સમગ્ર ક્રિયા દિવસે થાય છે. પરોપજીવી વનસ્પતિ પોતાનું પોષણ મેળવવા શું કરતી હશે? પરોપજીવી વનસ્પતિ પોતાનું પોષણ મેળવવા માટે બીજી વનસ્પતિ અથવા કીટકો પર આધાર રાખે છે, એટલે જ એને પરોપજીવી એટલે કે બીજા ઉપર આધારિત એમ કહેવામાં આવે છે. આ ગ્રીન હાઉસની મુલાકાતવાળા ફાયદા આપ આપની રીતે લખી નાખવા. રાત્રિ દરમિયાન જ વનસ્પતિ ઓક્સિજનનો ઉપયોગ કરે છે સમજાવો. કારણ કે વનસ્પતિ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને બહાર નીકળે છે. આ ક્રિયા રાત્રે ઉલટી રીતે જોવા મળતી હોય છે, એટલે જ ઘણી વખત કહ્યું છે કે રાત્રે એ વૃક્ષોની નીચે સૂવું જોઈએ નહીં. મનુ ખેતરમાં જાય છે ત્યારે એક ખેડૂતને ખેતરમાં ખાતર નાખતા જોવે છે. ખેડૂત આવું શા માટે કરતા હશે? તો કારણ કે જમીનમાં રહેલા પોષક તત્વોની ઉણપના કારણે જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનું પ્રમાણ ઘટે છે, જે વધારવા માટે ખેડૂત ખેતરમાં ખાતર નાખે છે. મિત્રો, નીચેના પ્રશ્નોના જવાબ છે એ આપણે કોઈ પણ ત્રણ લખવાના છે. ઘણા બધા પ્રશ્નો છે અને મોટા છે તો એ આપે આપની રીતે આપને અનુકૂળ આવી રીતે લખી નાખવાના છે. આગળના પ્રશ્નની અંદર આ પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ, પર્ણનો આડો છેદ અને કોષ એ ત્રણેય આકૃતિઓ હું વિડીયોના અંત ભાગમાં આપને બતાવું છું. અહીંયા જે આકૃતિમાં તીરની નિશાની દર્શાવેલ ભાગનું નામ નિર્દેશ કરવાનું છે તો રક્ષક કોષો અને પર્ણરંધ અને આમાં ઢાંકણ અને કળશમાં ફેરવાયેલા પર્ણ એમ આવશે. અહીંયા આપણે હવે ઓલી આકૃતિઓ જોઈએ છીએ. અહીંયા પહેલી આકૃતિ આ જે છે એ પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ છે. સૂર્યની સામે પાન અને ફૂલવાળી આકૃતિ. અહીંયા જે આ હરિત દ્રવ્યો, કોષો અને વાયુરંધ્ર લખેલું છે એ પર્ણનો આડો છેદની આકૃતિ આવે છે.
તો આ રીતે આપ જોઈ શકો છો કોષની આકૃતિ પણ અહીંયા જે ચિત્રમાં જોવા મળે છે, કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસ પટલ. આ રીતે આ સમગ્ર વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન આપી નિહાળ્યું. બીજા વિષયોની આજે લેવાયેલી કસોટીઓના સોલ્યુશન પણ અમારી ચેનલ ઉપર ઉપલબ્ધ હોય, આપ એની મુલાકાત પણ લઈ શકો છો. આવજો બાળ દોસ્તો.